वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् भूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमः श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री घनश्याम महाराज नी जय हरि कृष्ण महाराज नी जय श्री स्वामी नारायण भगवान नी जय कथा सांभता सर्वे भक्तों ने जय श्री स्वामी नारायण सद्गुरु श्री निष्कुळानंद स्वामी भक्त चिंतामणि ग्रंथ में भगवान स्वामीनारायणे पोताना भक्तनी केवी केवी रीते रक्षा करी तेनी जे वात छे तेना जे अनंत चरित्रो छे जेम बगीचा में अनंत फूल होय छता पण तेमाथी जे सौथी सारा में सारा पुष्प होय ते कोई मनगमतो व्यक्ति होय तेनी माटे जेम कोई लई जाय तेवी ज रीते निष्कुळानंद स्वामी भगवाने तो पोताना भक्तनी रक्षा करी छे एवा चरित्र अनंत छे અને તે મધ્યે સ્વામીએ જે ચરિત્ર થકી આપણાને ખુમારી ઉપજે એવા ચરિત્રો સ્વામી પરચા પ્રકરણમાં આલેખે છે તેમાં પણ પ્રકરણ 135માં સ્વામીએ સૌ પ્રથમ જીવરામ ભક્તની વાત કરી કે એમને માથામાં છરા વાગ્યા સમુદ્રમાં ડૂબે છે ત્યાં મહારાજે આવીને સહાય કરી ભક્તની સહાય કરી એટલું જ નહીં પણ એ પોતાના એમના જે માતા છે તેમને જ્યારે સંબંધીઓ વાત કરે છે કે તમારો પુત્ર મરી ગયો છે ત્યારે માતા ગર્વ સાથે કહે છે કે મારો પુત્ર મરણને નથી પામ્યો એ તો જીવતો જ છે મને ભગવાનમાં વિશ્વાસ છે એવી રીતની એમની જે માતા છે તેમના હૃદયમાં વિશ્વાસ છે તેની પણ લાજ મહારાજે રાખી છે જીવરામ ભક્તને મરવા નથી તો પાછો ઘરે આવ્યો છે એવી રીતે જીવરામ ભક્તનું ચરિત્ર વર્ણવ્યું ત્યારબાદ પ્રકરણ 136માં સ્વામી પરચો વર્ણવે છે ચાર ભાઈઓનો ભીમ રાણો વશરામ અને રાઘવ તે ચાર ભાઈઓ સત્સંગીઓ છે ગોલીડા ગામના નિવાસીઓ છે તે ગોલીડા ગામમાં બધા જ સત્સંગીઓ છે છતાં પણ એક કુસંગી છે જેને સંતનો સમાગમ નથી ગમતો ધર્મમય જીવન જીવવું નથી ગમતું ભક્તિ કરવી નથી ગમતી એવો એક કુસંગી જીવ છે તેને એક દિવસ જમદૂતો લેવા આવે છે જ્યારે એનો અંતકાળ આવ્યો ત્યારે એને લેવા માટે જમદૂતો આવ્યા છે નરકમાં લઈ જવા માટે અને આ ચાર ભાઈઓ જે આ ગામમાં રહે છે ત્યાં એમને જોયું કે આ જમદૂતો અહીંયા અત્યારે આપણા ગામમાં કોને લેવા માટે આવ્યા એવો પ્રશ્ન થતા જમદૂત સાથે સંવાદ કરે છે અને જમદૂતો એમને વાત કહે છે કે આ જે પાપી જીવ છે તમારા ગામમાં તેને લેવા માટે અમે આવ્યા છીએ ત્યારે એ ભાઈઓ જમદૂતોને લલકારે છે કે તમે અહીંયાથી પાછા જતા રહો અમારું આખું ગામ સંબંધીઓનું છે અને આ ગામ તો શ્રીજી મહારાજનું છે માટે તમારો અહીંયા પગ મૂકવાની હિંમત જ કેમ કરાય એવી રીતનો જમદૂતોને વાત કરે છે અને જમદૂતો પણ એમની સાથે એકબીજા સાથે લડાઈ કરે છે લડાઈ કરતાં કરતાં આગળ શું સંવાદ થાય છે તે નિષ્કુળાનંદ સ્વામી લખે છે કહે ભક્ત ખાશો માર જ્યારે પાપી ભાગશો તમે તે વારે ત્યારે જમ કહે ચાતા રે ઘેર એમ કહીને યુગામ્યો કર ત્યારે ભીમ રાણો ભડ ભારી કૃતાંત દાંત માં ડાંગ મારી થયો કડાકો વસમી વીતી જમ ભક્તને ન શક્યા જીતી જ્યારે ચાર ભાઈઓ જમદૂતોને વાત કરે છે કે તમે અહીંયાથી જતા રહો અહીંયા તમારું કાંઈ કામ નથી અને જમદૂત પણ ભાઈઓને એવું વચન સંભળાવે છે કે તમે તમારું ઘરનું કામ સંભાળો બધાના ઘરમાં તમારે કોઈ રીતની દખલંદાજી કરવાની જરૂર નથી એવી રીતનો પરસ્પર સંવાદ ચાલી રહ્યો છે ત્યાં જમદૂતો ભક્તોને કહે છે કે તમે લોકો અમારો માર ખાશો કે અમને પાપી જીવને લઈ જતા જોશો ત્યારે જ તમારા હૃદયની શાંતિ વળશે ત્યારે જ તમે પાછા વળશો અને જો તમે નહીં જાઓ તો અમારે પણ તમને મારવા માટે સજ્જ થવું પડશે એવી રીતના જમદૂતો એમને ધમકી આપે છે ચાર ભાઈઓને
तेरे चार भाईओ तो भगवान आश्रित छे, खरेखरा सहजानंदी सिंह छे। एमनामा महाराजनो प्रताप केवो छे एनी वास्तविकतानी खबर छे एमने। माटे भगवानने संभाळीने भगवानी शक्तिए करीने એ જે ચાર ભાઈઓ છે તે જમદૂતો પાછળ ભાગે છે, અને જમદૂતો જે ભલે ખરેખરાને ડરાવી દે એવા જમદૂતો છે તેમને આ ભાઈઓએ જઈને દાંતમાં ડાંગ મારી છે, અને ડાંગ એવી મારી છે કે ત્યાં કડાકો થયો, કડાકો વીજળી થાય ને કેવો કડાકો થાય એવો આ ડાંગ મારી ભગવાનને સંભાળીને। ત્યારે જમદૂતનો દાંત ભાગી ગયો એટલું જ નહીં, જમદૂતો ત્યાંથી ભાગી ગયા એટલું જ નહીં, પણ કડાકો થયો છે, વીજળીનો કડાકો થાય એવો મોટો કડાકો થયો છે। ત્યાં ગામવાસીઓએ સર્વે આ વાત જોઈ, ગામવાસીઓ સર્વે આશ્ચર્ય પામ્યા, અને નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે એવી રીતની જ્યારે ઘટના ઘટી ત્યારે જે જમદૂતો હતા તે ભક્તોને જીતી ન શક્યા। આગળ સ્વામી લખે છે, પામ્યા ભય ભાગ્યા જમરાણ, યા તો જન દિશે છે જોરાણ, ભક્ત તમે સાચા સાચા સ્વામી, અમે જઈએ છીએ હાર પામી, એમ જન જીત્યા જમ સાથે, કરી સાય સેવકની નાથે। નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે જ્યાં એ ચાર ભાઈઓનો માર જમદૂતોએ ખાધો છે ત્યાં તો એ તરત ભાગી ગયા છે, ઊભી પૂછડીએ નાઠે એવી જે વાત છે લોકમાં એવી રીતે જમદૂતો નાઠ્યા છે, ત્યાંથી તરત ભાગી ગયા, અને ભાગીને એમ વિચાર કરે છે કે આ લોકો તો ખરેખરા બળવારા છે, આપણા જેવ આપણા સમાન બીજો કોઈ બળવાન નથી, આપણે કોઈને લેવા માટે આવીએ તો કોઈ રોકી શકે એમ નથી, છતાં પણ આ લોકોએ આજે આપણાને આ ડાંગ જે મારી છે કેવલ એક નાનો અમથો જ પરચો પૂર્યો છે, પણ એમનું જે બળ અપાર છે તેની પ્રતીતિ થઈ ગઈ છે, માટે ચાલો અહીંયાથી વહેલા વહેલા ભાગીએ અને જ્યાં આપણે હતા ત્યાં પાછા જતા રહીએ, નહીતર પાછા જવાનો વેત પણ નહીં રહે। એવી રીતના જમદૂતો વાતો કરે છે અને વાતો કરતાં દોડી ગયા છે, અને જે કુસંગી જીવ હતો તે ભક્તોને જોઈને આનંદિત થયો છે, એને એમ થાય છે કે આ લોકોને સાથે મારે કોઈ નિસ્બત નથી, એ જે રીતનો સત્સંગનું પાલન કરે છે એવી રીતનું હું સત્સંગ પણ નથી પાડતો, છતાં પણ મારી રક્ષા કરી, એવી રીતના વિચાર કરતાં કરતાં એ જે કુસંગી જીવ હતો તે ગદગદ થયો છે। ગદગદ થયો ત્યાં એને ભક્તોનો ગુણ આવ્યો છે, સંતોનો ગુણ આવ્યો છે, અને એ પણ ભગવાનનો આશ્રિત થયો છે। અને નિષ્કુળાનંદ સ્વામી અહીંયા લખે છે કે જમદૂતો પોતાના યમ નરક તરફ પાછા જઈ રહ્યા છે, ત્યાં આગળ ભાગતા ભાગતા એ લોકોએ ચાર ભાઈઓને વાત કરતા જાય છે કે હે ભક્તો તમે સાચા, અને તમારા સ્વામી ભગવાન સ્વામિનારાયણ એ સાચા, અને અમે ખોટા જે ઠર્યા માટે અમે હાર પામીને જતા રહીએ છીએ। એવી રીતે નિષ્કુળાનંદ સ્વામી ભગવાનના ભક્તનું સામર્થ્ય દર્શાવે છે કે ભગવાનનો ભક્ત જે છે ભગવાનને વિશે ખરેખરી નિષ્ઠાય કરીને ભગવાનની શક્તિનું અવલંબન કરીને જો જાય તો એ જમદૂતોને પણ ભગાવી દેવા માટે સમર્થ છે। આગળ નિષ્કુળાનંદ સ્વામી એક સુંદર કડી લખે છે, જે કડી કંઠસ્થ કરવા જેવી છે, મોઢે રાખવા જેવી છે। જેને બળ બહુ નામી તનુ, માન્યું પોતાને સેવક પણુ, તેથી જાણો કોન ન જીતાય, આ લોક પર લોક ને માય। નિષ્કુળાનંદ સ્વામી એવું લખે છે કે જેને ભગવાનનું બળ છે, જેને પોતાના સ્વામી એવા સ્વામિનારાયણ ભગવાનની અંતરમાં શક્તિ છે, પોતાની શક્તિનું કોઈ અભિમાન નથી, છતાં પણ ભગવાન કેવા સમર્થ છે તે વિચાર કરીને જે પોતાનું સામર્થ્ય માને છે, એવા જે કંઈ જન છે, જે કોઈ ભક્ત છે આ જગતમાં, તેમની વાત જ અલૌકિક છે। સ્વામી એવું લખે છે કે જેમને ભગવાન શ્રીહરિનું સેવકપણું સ્વીકાર્યું છે, એવા જે ભગવાનના આશ્રિત ભક્ત છે તેમનાથી કહો કોણ ન જીતાય, આ લોકમાં જ બધા જીતી શકે એટલું જ નહીં, પણ સ્વામી તેમ લખે છે કે પરલોકમાં પણ એમની માટે કોઈ વસ્તુ અઘરી નથી, એ બધાને જીતી શકે એવા એ સમર્થ થાય છે। જેમ આ લોકમાં આપણે જોઈએ કે મોટો કોઈ રાજા હોય અને તે રાજ્યમાં કોઈ નાનો ગરીબ બ્રાહ્મણ હોય જે માંડ માંડ ભિક્ષા માંગીને પોતાનું આજીવિકા ચલાવતો હોય, પોતાનું જીવન નિર્વાહ કરતો હોય, એવો કોઈ ગરીબ બ્રાહ્મણ હોય ને તેની એક દીકરી હોય ને તેને વરાવવાનો જો સમય થઈ ગયો હોય, તેનો વિવાહ કરાવવાનો સમય થયો હોય, તો એ ગરીબ બ્રાહ્મણ પોતે ભિક્ષા માંગી માંગીને પૈસા ભેગા ભેગા કરીને જો એક કન્યાને વરાવવા જશે તો એની માટે ઘણું કષ્ટ પડશે, એને એ સહેલાઈથી નહીં વરાઈ શકે,
પરંતુ જો રાજાનો સેવક થઈ જાય, રાજાને શરણે જઈને રાજા પાસે પૈસા માંગે તો શું અઘરું પડે? કોઈ રીતે અઘરું ન પડે. અને સહેલાઈથી એ પોતાની કન્યાને વરાવી શકે, કેમ જે રાજા તો દયાળુ હોય. અને એને રાજાનું સેવકપણું સ્વીકાર્યું તો એ આખા જગને જીતી શક્યો. જે જગ ધન પાછળ દોડે છે તેને સહેલાઈથી જીતી શક્યો. એવી જ રીતે નિષ્કુળાનંદ સ્વામી એ લખે છે કે જેને ભગવાન શ્રીહરિનું સેવકપણું સ્વીકાર્યું, જેને ભગવાન શ્રીહરિને એવી પ્રાર્થના કરી કે હે મહારાજ, મારામાં તો કોઈ બળ નથી, હું તો શક્તિહીન છું, કંઈ કરવાને સમર્થ નથી. જે કંઈ શક્તિ આપી છે તમારી આપેલી છે, માટે તમે જ મારી સહાય કરો. એવી રીતના એના હૃદયમાંથી જ્યારે વાસ્તવિક પોકાર નીકળે છે, વાસ્તવિક રીતે જ્યારે ભગવાનની દીન ભાવે પ્રાર્થના કરે છે, ત્યારે ભગવાન સ્વયં એની સહાય કરે છે. અને સ્વામી એમ લખે છે કે સહાય કરે છે ભગવાન ત્યારે આ લોક અને પરલોકમાં એને જીતવા માટે કંઈ પણ કઠણ નથી પડતું. જે મુક્તાનંદ સ્વામીનું ચરિત્ર છે કે એમને બાવાઓ મારવા માટે આવ્યા છે કે કાપો કાપો મારો મારો એવી બૂમો પાડતા પાડતા મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા. તો મુક્તાનંદ સ્વામીનો દાસત્વ કેવું કે એ લોકોને ત્યાં આવ્યા ત્યાં સ્વામી એમનું પૂજન કર્યું છે. એવું કીધું કે તમે તો ધર્મરાજાના પાર્ષદ છો, માટે આસન સ્વીકારો, અમે તમારું પૂજન કરીએ. એવી રીતે સ્વામીએ શું કર્યું કે એમનું લૌકિક રીતે સેવકપણું સ્વીકારી લીધું. અને સેવકપણું સ્વીકારી લીધું ત્યારે જે બાવાઓ સ્વામીને મારવા માટે આવ્યા હતા, જે દ્વેષે કરીને ભગવાનને વિશે રાગ નહીં પરંતુ ભગવાનને વિશે ક્રોધે કરીને જે એમના સ્વામીને મારવા માટે આવ્યા હતા, તે પણ જીતાઈ ગયા. એવી રીતે મુક્તાનંદ સ્વામીએ દાસત્વ કરીને એ બાવાઓને જીત્યા. તો જો આપણા જીવનમાં સેવકપણું હોય તો એ મુક્તાનંદ સ્વામીને રાજી કરવા માટે, પૂજ્યપાદ ગુરુજીને રાજી કરવા માટે, સંતો ભક્તોને રાજી કરવા માટેનું કંઈ કઠણ ના પડે એવી રીતનો સંદર્ભ ગ્રહણ કરીને નિષ્કુળાનંદ સ્વામી આ કડી લખી છે. અને નિષ્કુળાનંદ સ્વામીએ જે વાત લખી કે આ લોકમાં તો સર્વે જીતાઈ જ જાય એટલું નહીં, પણ પરલોકમાં પણ જીતવું કાંઈ અઘરું ન પડે. કેમ જે જો રાજાનું સેવકપણું સ્વીકારવાથી ગરીબ બ્રાહ્મણ રાજાને જીતી શકતો હોય, રાજાને મનને જીતી શકતો હોય, રાજાના હૃદય ઉપર વિજય પામી શકતો હોય, તો જે રાજાનાય રાજા છે એવા ભગવાન તો રાજા કરતાં પણ વધુ દયાળુ હોય. એમના હૃદયમાં તો કરુણા અતિશય ભરી છે. માટે ભગવાન શ્રીહરિનું સેવકપણું સ્વીકારવું તો જ આ લોક અને પરલોકમાં સર્વે કાર્ય સિદ્ધ થાય એવી રીતની વાત ત્યાં નિષ્કુળાનંદ સ્વામી લખે છે. તેથી જાણો કોણ ન જીતાય યા લોક પરલોક માય, એનું આશ્ચર્ય કાઈ મ જાણો, આપ્યો પર ચો એ પર માનો. પછી આવ્યો એ પ્રાણીનો યંત, ત્યારે તેડવા આવી આ સંત, એમ આપ્યો પર ચો એ નાથ, વળી સાંભળજો એક ગાથ. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે આજે ચાર ભાઈઓએ જમદૂતના દાઢમાં એમના દાંતમાં જે ડાંગ મારીને જમદૂતનો દાંત તોડી નાખ્યો એ જે વાત બની ગઈ એ કાંઈ આશ્ચર્યજનક વાત નથી. આમ કોઈ લૌકિક જીવ હોય, આમ તો ખરેખર આપણે જ સાંભળીએ તો આપણને પણ આશ્ચર્ય થાય ને કે જમદૂતને ક્યાંથી ડાંગ મારવા કોઈ જવાનું છે. જમદૂત તો દેખાતાય નથી લૌકિક દ્રષ્ટિએ, તેમને ડાંગ મારીને એમનો દાંત તોડી નાખવો એ તો કેવી અલૌકિક વાત છે. પણ નિષ્કુળાનંદ સ્વામી એવું લખે છે કે એ વાતમાં તમે કોઈ આશ્ચર્ય માનશો નહીં. સ્વામીનો તાત્પર્ય એટલું જ છે કે આ વાતમાં આશ્ચર્ય માનીને તમે ભગવાનની શરણાગતિ, ભગવાનમાં આસ્થા ન સ્વીકારો. કેમ જે મહારાજ સ્વયં વચનામૃતમાં કહે છે કે જે ભગવાનનો ખરેખરો ભક્ત છે એ પરચાને દેખીને હર્ષને નથી પામતો, અને જ્યારે પરચાને ન જુએ ત્યારે પોતાના સ્વામીને અસમર્થ પણ નથી ગણતો. એના હૃદયમાં તો એક સતત નદીની ધારા જેમ વહી જાય એવી એક સમજણ વહી જાય છે કે મારા સ્વામી તો સર્વસમર્થ છે, કાંઈ પણ કરવાને એ યોગ્ય છે. એવું કોઈ પણ વસ્તુ નથી આ જગતમાં કે જે એ ન કરી શકે, અન્યથા કરતું છે. એમ નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે આજે પરચો મહારાજે પોતાના ભક્તના બળ દ્વારા, પોતાના ભક્તના સામર્થ્ય દ્વારા દેખાડ્યો તેમાં તમે કંઈ આશ્ચર્ય ન માનશો, એ તો સહેજ વાત છે. ભગવાન શ્રીહરિનો પ્રતાપ જ એવો છે. એમ આગળ નિષ્કુળાનંદ સ્વામી એવું લખે છે કે એ જે કુસંગી જન હતો જેમને ચાર ભાઈઓએ બચાવ્યો, તેને જ્યારે અંત આવ્યો છે, તેનો દેહનો ત્યાગ કરવાનો જ્યારે ખરેખરો સમય આવ્યો, ત્યારે પૂર્વે જેને જમદૂતો લેવા માટે આવ્યા તેને આ સમયે સંત લેવા માટે આવ્યા છે. અને સંત લેવા માટે આવ્યા તો એને ક્યાં લઈ જવાના? ભગવાનના ધામમાં જ લઈ જવાના.
આના પરથી એક વિચાર એવો ચોક્કસ થાય કે જે કુસંગી જીવ હતો. કુસંગી એટલે સ્વામીએ પૂર્વ વર્ણન એવું કર્યું કે ફેલ ફેલ આચરણમાં બંધાયેલો હતો, અને ફેલ આચરણમાં બંધાયેલો એટલું જ નહીં પણ સંતો એને વાત કરતા છતાં પણ એને મનાતી નહીં. પરંતુ જ્યારે ચાર ભક્તોના પ્રસંગમાં આવ્યો, ચાર ભક્તો એની રક્ષા કરી અને ભક્તનો એને ગુણ આવ્યો, ત્યારે એ સહેજે સત્સંગમાં જોડાઈ ગયો. અને સત્સંગમાં જોડાયો તો એને અંતકાળે, જેના અંતકાળે જમદૂતોનો માર ખાવાનું પ્રારબ્ધ લખ્યું હતું, જેના અંતકાળે જમદૂતો એનો પ્રાણ એના મળ દ્વારે કરીને કાઢવાના હતા, એવો જે પાપી જીવ હતો તે ભક્તના પ્રસંગ થકી, સંતના પ્રસંગ થકી એવો પવિત્ર થઈ ગયો. અને ટૂંકા જ સમયમાં થયો, કેમ એનો અંતકાળ આવ્યો હોય જમદૂતો લેવા આવવા માટે, અને અત્યારે ફરીથી અંતકાળ આવ્યો તો એ કંઈ લાંબો સમય તો હોય નહીં, થોડા વર્ષોની જ વાત હોય. તેવા ટૂંકા સમયમાં પણ એ જ્યારે ભક્તને સંતના સંગમાં આવ્યો, એમના સંજોગમાં આવ્યો, ત્યારે એવો પવિત્ર જીવ થઈ ગયો કે એને અંતકાળે સંત લેવા માટે આવ્યા છે. અને સંતો લેવા માટે આવ્યા ત્યારે એને ભગવાનના ધામમાં લઈ ગયા છે, અને ભગવાનના ધામનો શાશ્વત સુખનો અધિકારી થયો છે. એમ નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે આવી રીતનો પરચો મહારાજે એ ચાર ભાઈઓને પૂર્યો છે. અને એ ચાર ભાઈઓ સાથે બીજી શું ઘટના બને છે તે સ્વામી આગળ વર્ણવે છે. વીત્યા વર્ષ માસ કાઈ દન, યાવી અવધ્યે તજ્યુરાણે તન, મુવા મોર સહુને જણાવ્યું, કહે મોત માનો મારું આવ્યું, જેને આવવું હોય જરૂર, ચાલો તેડી જાવો બ્રહ્મપુર, એમ સહુને કહે વળી વળી, સહુ સામો જોઈ રહે સાંભળી. સ્વામી એમ વાત લખે છે કે ઘણા વર્ષો વીતી ગયા ઘટનાને, કે જમદૂતોને ભગાવી દીધા એ વાતને, જ્યારે ઘણો સમય થયો છે ત્યારે રાણો જે ભાઈ, એક ભાઈ હતો રાણો નામનો, તેનો તન તજવાનો સમય આવ્યો છે, તેનો અંતકાળ નજીક છે. અને એનો અંતકાળ નજીક છે ત્યારે જેમ જગતના જીવનો અંતકાળ નજીક હોય છતાં પણ એ વિષયનો ત્યાગ નથી કરી શકતો, વિષયની પાછળ બંધાયેલો જ રહે છે, એના સગન સંબંધીઓ એની પાછળ હાય હાય કરતા હોય છે, એવી રીતનું જીવન રાણાનું નથી. પરંતુ રાણો તો એમ છે કે જ્યારે એનો અંતકાળ નજીક છે ત્યારે એને ભગવાને દર્શન આપીને જણાવી દીધું છે કે હું તને આટલા દિવસમાં આ સમયે લેવા માટે આવીશ. અને રાણાને જ્યારે એ વાતની ખબર પડી છે ત્યારે એના હૃદયમાં દયા છે, એ ભગવાનનો ખરેખરો ભક્ત છે, બીજાનું પણ કેમ સારું થાય એવી રીતનું પ્રયોજન સારવા માટે એનું જીવન જીવી રહ્યો છે. ત્યારે રાણાએ એમ કર્યું કે જે ગામમાં જેટલા સંબંધીઓ છે એના, જે કોઈ સત્સંગીઓ છે, સર્વેને ભેગા કર્યા છે, અને ભેગા કરીને એ તો મરણ પથારીએ છે, ખાટલામાં સૂતા છે, પરંતુ એ સર્વેને ભેગા કરીને કેફ એ સહિત વાત કરે છે કે મારો અંતકાળ નજીક છે, અને અંતકાળ નજીક છે એટલું જ નહીં પણ મને તો ભગવાન સ્વયં લેવા માટે આવવાના છે. એવી વાત કરતાં કરતાં એ આગળ સર્વે જનને કહે છે કે તમારે જો મારી સાથે આવવું હોય તો તમે સર્વે તૈયાર થઈ જાઓ, હું ભગવાનના ધામમાં જવાનો છું એટલું જ નહીં પણ તમારે પણ મારી સાથે જોડે જો આવવું હોય, તમારે પણ ભગવાનના ધામમાં જવું હોય તો તમે સર્વે સજ્જ થઈ જાઓ, હું પણ તમને મારી સાથે લઈ જઈશ. અને આ વાત જ્યારે જનોએ સાંભળી છે ત્યારે સૌને આશ્ચર્ય થયું, એ તો એક દ્રષ્ટિએ કરીને રાણા સામે જોઈ રહ્યા છે કે આ શું વાત કરે છે, આવું કંઈ હોતું હશે કે અમારો જ્યાં સુધી અંતકાળ ન આવે ત્યાં સુધી ભગવાનના ધામમાં અમારાથી કેમ જવાય, એ ભલે જતો પણ અમારાથી કેમ જવાય. જેમ કોઈ અમુક વાર શું હોય, લોકમાં નાનું ગામડું હોય તેમાં પણ એવા ધનિક લોકો જન્મે છે કે એ મહેનત કરીને ઘણું ધન ઉપજાવે, અને એ ધનિક લોકો પછી જ્યારે વિદેશમાં જતા હોય અને એમ વાત કરે ગામના જનોને કે અમે તો પ્લેનમાં બેસવાના, પ્લેન સમુદ્ર પાર અમને તરત આટલા સમયમાં લઈ જશે, ત્યારે ગામના લોકોને સાંભળીને શું આશ્ચર્ય થાય, એને તો પ્લેન જોયું ના હોય, પ્લેનની વાતે ના સાંભળી હોય, આકાશમાં ઉડતું હોય તો એમ જ જાણે કે આ તો પંખી છે. એવા એ ગામના જન છે, એમને પ્લેનની કાંઈ ખબર નથી. અને એ જે શાહુકાર છે એ જ્યારે ગામના જનોને એવી વાત કરે કે હું તમને પ્લેનમાં બેસાડીને અમેરિકા લઈ જઈશ, તેમના આશ્ચર્યનો કંઈ પાર હોય જ નહીં, એમના હૃદયમાં સુખની જાણે આમ ઉત્પાદ થતો હોય એવું સુખ એમના હૃદયમાં ઉપજતું હોય. તો અહીંયા જ્યારે રાણો એવી વાત કરે છે કે હું અક્ષરધામમાં જવાનો છું માટે તમને પણ એ જે પ્લેનમાં બેસીને હું અક્ષરધામમાં જવાનો તેની ટિકિટ હું તમને મફતમાં આપું છું, તમને પણ હું મારી સાથે લઈ જઈશ, એવી વાત એ જ્યારે કરે છે ત્યારે ગામના જે જન છે તે ખાલી એક દ્રષ્ટિએ કરીને એની સામે જોયા કરે છે કે આ ખરેખર સાચું કહે છે,
ખરેખર એવું હોઈ શકે? એ લોકો આશ્ચર્ય પામ્યા છે, આવો ચમત્કાર જોઈને એમના મનમાં કુતૂહલતા સર્જાઈ છે. અને એવી રીતની વાત કરી છતાં પણ ગામજનો કદાચ તૈયાર નહીં થયા હોય, પરંતુ કોણ તૈયાર થાય છે તેની વાત સ્વામી લખે છે. પછી માત સુતે માની વાત કહે અમે આવશું સંઘાત. પછી તજ્યું રાણે જ્યારે અંગ માત સુત લઈ ચાલ્યો સંગ. એવો પ્રતાપ મહારાજ તણો શું કહીએ મુખથી ઘણો ઘણો. કહું વાર્તા એ કહું વળી સહુ થાશો ચકિત સાંભળી. ત્યારે રાણા એવી વાત કરી છે કે હું ભગવાનના ધામમાં જઈ રહ્યો છું, ભગવાન મને લેવા માટે આવવાના છે, સાથે મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી સર્વે સંતો મને લેવા માટે આવવાના છે, માટે મારી સાથે જેને જેને આવવું હોય તે સર્વે તૈયાર થઈ જાઓ. ત્યારે એમના જે માતા હતા તે તૈયાર થયા છે ને એમનો પુત્ર એ પણ તૈયાર થયો છે. અને રાણાને જ્યારે અંતકાળ આવ્યો ત્યારે ભગવાન સ્વયં ત્યાં એને દર્શન આપવા માટે આવે છે. અને ભગવાન દર્શન આપે છે તેને માતાને પણ ભગવાનના દર્શન થયા છે. અને અંતકાળે રાણાને ભગવાન લઈ ગયા, એટલું જ નહીં પણ નિષ્કુળાનંદ સ્વામીએ તો અહીંયા એમ લખ્યું છે કે માતાને અને એમનો જે પુત્ર હતો એને પણ મહારાજ જોડે સાથે લઈ ગયા છે. એવી રીતનું આશ્ચર્ય ગોલીડા ગામમાં સર્જાનું છે. અને સ્વામી એવું લખે છે કે એ સર્વે જે થયું એ મહારાજના પ્રતાપ થકી થયું છે. એ ભક્તે જે કાંઈ પ્રતાપ દેખાડ્યો, એની વચન સિદ્ધપણું, જે ગામને દર્શન કરાવ્યું, એ જે કાંઈ શક્તિ એનામાં દેખાય એ સર્વે મહારાજના પ્રતાપ થકી છે. જેમ કોઈ મોટી નદી વહી જતી હોય અને તેમાંથી નાનું ખાબોચિયું ભરાય તો સર્વે લોક એવું નહીં કે આ ખાબોચિયાનું પાણી છે, પણ એવું જ કહેશે કે આ તો નદીનું પાણી અહીંયા વહીને આવ્યું છે. તેમ જે ખરેખરા ભગવાનનું સર્વકર્તાપણું સ્વીકારનારા સંતો છે, ભક્તો છે, એ જ્યારે બીજામાં કોઈ સામર્થ્ય જોવે ત્યારે જેમ દ્વેષીઓ બળી મરે એવી રીતે ઈર્ષ્યા કરીને બળી નથી મરતા, પરંતુ એમના જીવનમાં એવા દર્શન કરવા માંડે, પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં એવા જે જે મોટા પુરુષો છે એમના જીવનમાં એવા દર્શન કરવા માંડે કે જ્યારે કોઈની ઉન્નતિ જોવે ત્યારે ઉન્નતિ જોઈને રાજી થતા હોય છે. કેમ જે એમ જ માનતા હોય છે કે આ સર્વે જે પ્રતાપ છે તે મારા સ્વામી જેમનો હું સેવક છું એવા શ્રીજી મહારાજ એમનો પ્રતાપ છે, માટે બીજાનો પ્રતાપ જોઈને પણ હરખાતા હોય છે. એવી રીતે નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે આગળ હું તમને બીજી વાર્તા સંભળાવું છું અને વાર્તા એવી છે કે એને સાંભળીને સૌ ચકિત થઈ જશો. નિષ્કુળાનંદ સ્વામી એવું લખે છે કે આ વાત જે હું અત્યારે નવી વર્ણવા જઈ રહ્યો છું તેને સાંભળીને તમારા મનમાં આશ્ચર્ય થશે. સ્વામી એમ ગોડ રીતે કહી દે છે કે આ જે વાત મેં પૂર્વે કહી તેમાંથી જેટલો આશ્ચર્ય ઉપજો તે કરતાં પણ વધુ આશ્ચર્ય ઉપજશે એવી આ વાત છે. એક નાસ્તિકી આરજ્યા થઈ મુંડાઈ માંડવ ધારે રહી. તેને રહી ગઈ એવી આશ ખાધું સર્વસ્વ ન ખાધું માંસ. પછી મરીને મરકી થઈ માર્યા માંડવ ધારમાં કઈ. એક બાળી આવે ઘર બાર ત્યાં તો બીજું થયું હોય ત્યાર. તેને ઉપાડી જઈ મૂકે આગ્ય ત્યાં તો ત્રીજું કરે તન ત્યાગ. એમ યહો નિશ માન વિમરે મરકી ભક્ષ માનસનો કરે. નિષ્કુળાનંદ સ્વામી વાત લખે છે કે એક નાસ્તિક સાધ્વી છે, એક નાસ્તિક સ્ત્રી હશે જેના મનમાં નાસ્તિકપણાનો ભાવ છે. નાસ્તિક કોને કહેવાય? તો જે નાસ્તિ દિષ્ટમ ઇતિ મતિ, જેની એવી મતિ હોય કે ભગવાન છે જ નહીં, ભગવાને સર્જ્યું જે ધામ એ નથી, ભગવાનના પાર્ષદે સત્ય નથી, એવી રીતની જેની મતિ હોય એવી મતિવાળાને નાસ્તિક કહેવામાં આવે છે. અને નિષ્કુળાનંદ સ્વામી અહીંયા વાત લખે છે કે એવી એક સાધ્વી છે નાસ્તિક જે પોતાનું માથું મુંડાઈને માંડવધાર નામના ગામમાં રહે છે. સાધ્વીઓએ એવું જીવન જીવતા હોય કે પોતાનું માથું મુંડાવી નાખે. જે સ્ત્રીની શોભા વાળ છે એ વાળને પણ એ સાધ્વીઓ નથી રાખતા.
એવી રીતની ત્યાગી એક સાધ્વી છે, પરંતુ એ કેવી છે તો નાસ્તિકી છે, અને નાસ્તિકી છે માટે એના હૃદયમાં ખોટા ભાવ છે. ખોટા ભાવ વિચારતા વિચારતા એમ કહે છે કે મેં અત્યાર સુધી આ લોકમાં જીવન વિતાવ્યું અને ઘણી વસ્તુઓ મેં ખાધી, કંદમૂળ ખાધા, શાકભાજી અલગ અલગ પ્રકારની ખાધી, નાના પ્રકારના ફળ ખાધા, અનાજ ખાધું, પરંતુ એક વસ્તુ મારે ખાવાની રહી ગઈ. એ સાધ્વી એમ વાત કરે છે કે મારે માંસ ખાવાનું રહી ગયું. એ નાસ્તિક છે. ભગવાને જે કીધું છે કે માંસ ન ખાવું, શાસ્ત્રો પણ વારે વારે જે વાતને પોકારે છે કે માંસ ખાવાથી ઘણું પાપ થાય છે, એ વાત એ નાસ્તિકી સાધ્વીના માન્યમાં નથી આવતી. માટે એના હૃદયમાં ઈચ્છા વર્તે છે કે મારે પણ માંસ ખાવું છે, અને માંસ ખાવાની એની ઈચ્છા હતી, અને ઈચ્છા સ્વતા જ એનું મરણ થયું છે, એ મૃત્યુને પામી છે. માટે માંસ ખાવાની વાસના એ કરીને એ મરકીના દેહને પામી છે. મરકી એટલે અહીંયા સ્વામી મરકીની વાત કરે છે. અત્યારના સમામાં એને પ્લેગ નામના રોગથી સંબોધે છે. પ્લેગ કેવો છે કે જીવલેણ એક બીમારી છે કે જે ગામમાં એ રોગ થાય તે ગામમાં લગભગ એવો કોઈ ન મળે કે જે રોગથી બચી જાય. એવી રીતે તરત ફેલાતો એ રોગ છે. એવો એ જે રોગ છે, એને પૂર્વે આપણે જેમ અન્ય પ્રકરણમાં પણ સાંભળ્યું હતું કે સચ્ચિદાનંદ સ્વામીના પેટમાં જ્યાં ટૂટ્યું નામનો રોગ હતો તે પ્રવેશ કરવા ગયો ત્યાં એ મૂર્તિમાન હતો. માટે એ વાત સત્ય છે કે રોગ મૂર્તિમાન હોય. માટે આ જે સાધ્વી હતી નાસ્તિકી, તે પણ મરકીનું મૂર્તિમાન સ્વરૂપ પામીને ફરીથી જન્મ થયો છે એનો. કેમ, જેને વાસના હતી કે મારે પણ હજી માંસ ખાવાનું બાકી રહી ગયું છે. માટે માંસ ખાવાની માટે ભગવાને એને જ્યાં મરકીનો જન્મ આપ્યો છે ત્યારે મરકીના સ્વરૂપમાં રહીને પ્લેગના સ્વરૂપ ધારણ કરીને કેવું કાર્ય કરે છે તો સ્વામી લખે કે માંડવધારમાં જેટલા ઘર હતા તે સર્વેના ઘરમાં એક જણનું મૃત્યુ ચોક્કસ કરાવી દે, અને ઘરમાં કોઈ મૃત્યુ પામે તે પહેલાં તો બીજાનું ઘર એ બાળવા માટે તૈયાર જ હોય, અને જ્યાં બીજાનું ઘર બાળે ત્યાં ત્રીજાને મારવા માટે તૈયાર હોય. એવી રીતે એને ઘણી ઉત્પાત મચાવી છે માંડવધારમાં, અને અહોનિશ માનવીને મારી મારીને એ મરકી માણસનું ભક્ષણ કરે છે. એની જે માંસ ખાવાની વાસના હતી તેની પૂર્તિ સાધે છે. પરંતુ એ મરકીનું આગળ શું થાય છે તે નિષ્કુળાનંદ સ્વામી લખે છે. પછી સત્સંગી મળી સુજાણ, આવ્યા પ્રભુ પાસે જોડી પાણ, કહે મહારાજ ત્યાં લગી આવી, મરકીને મારીને નસાવી. ત્યારે નાથ કહે જાઓ તમે, સારું સંતને આવશો અમે. પછી પધાર્યા સંતને શ્યામ, ત્યારે મૂકી ગઈ મરકી ગામ. દીઠી સંતે તે મૂર્તિ માન, ભર્યા દંત રુધિરે નિદાન. એવા પર ચાબી જાય પાર, કહેતા લખતા ન આવે પાર. પછી માંડવધારમાં રહેનારા જે સત્સંગીઓ હતા તેમને જ્યારે વાતની ખબર પડી છે કે આવો કોઈ રોગ આવ્યો છે જે માણસોને વારે વારે મારતું જાય છે, અને મારતું જાય છે એટલું જ નહીં પણ એમાં ઘણા સત્સંગીઓનું પણ મરણ થયું છે, માટે સત્સંગીઓ સૌને ચિંતા થવા માંડી છે કે આપણા જે સાચા સંબંધીઓ છે, જે સત્સંગીઓ છે, તેમનું પણ આમાંથી મૃત્યુ થાય છે. માટે આ રોગનું કોઈ પ્રકારે સમાધાન કરવું જ જોઈએ. માટે ભગવાન જ્યાં વિરાજમાન હતા, ભગવાન શ્રીહરિ જ્યાં સભા કરીને બેઠા હતા, ત્યાં એ માંડવધારના ભક્તો આવ્યા છે. ભગવાનના પગે પડીને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે મહારાજ, અમારા ગામમાં આવી રીતની આપત્તિ આવી પડી છે, આ મરકી નામનો રોગ ન જાણે ક્યાંથી પેસી ગયો હોય તે સર્વેને મારી ખાય છે, અને સર્વે મનુષ્યો દુઃખી થયા છે. એવી રીતની જ્યાં મહારાજને વાત કરી ત્યાં મહારાજે કહ્યું કે તમે સર્વે પાછા જાઓ, કોઈ પ્રકારની ચિંતા ના કરશો, હું સ્વયં ત્યાં આવીશ અને મરકીને પાછી ભગાવીશ. એવી રીતનું મહારાજે ભક્તોને આશ્વાસન આપીને પાછા પોતાના ગામ મોકલે છે. માંડવધારમાં એ ભક્તો સર્વે પાછા આવે છે. અને નિષ્કુળાનંદ સ્વામી આગળ એવું લખે છે કે માંડવધાર ગામમાં એ ભક્તો પાછા આવ્યા છે, પોતાનું જીવન વિતાવી રહ્યા છે, છતાં પણ એ મરકી નામનો રોગ છે એ ગામમાંથી બહાર જતો જ નથી, અને બહાર નથી જતો ત્યારે એનો ઉપાય શું મહારાજ અને સંતોએ કર્યો છે તેનું વર્ણન નિષ્કુળાનંદ સ્વામી કરે છે કે જ્યારે સંતો મહારાજની સાથે એ ગામમાં પોતાનો પગ મૂકે છે
તો મરકી જે ભલે ભલા ભલાનું મરણનું કારણ બની હતી એવી જે મરકી છે તે પણ ધ્રુજવા માંડી છે. જેમ પૂર્વચરિત્રમાં સાંભળ્યું કે ટુટ્યો નામનો રોગ સચ્ચિદાનંદ સ્વામીના પેટમાં પ્રવેશ કરવા ગયો, ત્યાં સ્વામીએ એવું જઠરાગ્નિ પ્રગટાવી કે ટુટ્યું બળવા માંડ્યું છે. અને રોગ રોગની મિત્રતા હોય, જેમાં આ લોકમાં મનુષ્ય મનુષ્યની મિત્રતા હોય, તેમ ટુટ્યા અને મરકીની કંઈક મિત્રતા હશે. માટે ટુટ્યોએ એને વાત કરી હશે કે આ સંતો છે, ભગવાન સ્વામિનારાયણના ભક્તો છે, તે થકી તું સાવધાન રહેજે. બીજા સર્વેનું મરણનું કારણ તું બનીશ, પણ આ લોકોના મરણનું કારણ નહીં બની શકે, એ લોકો તારા મરણનું કારણ બનશે. એવી રીતની ટુટ્યાએ મરકીને વાત કરી હશે. માટે મરકીએ જ્યારે એમ જાણ્યું કે ભગવાનના સંતો અને ભગવાન સ્વયં આ ગામમાં પગ મૂકી રહ્યા છે, ગામમાં પધારવા માંડ્યા છે, ત્યારે મરકીને કંઈ કરવું પડ્યું નથી. ભગવાનને ભગવાનના સંતોને કંઈ આશ્ચર્ય નથી સર્જવું પડ્યું, પરંતુ એમના પ્રવેશની વાત સાંભળતા જ મરકી તરત ગામને મૂકીને દોડી ગઈ છે. અને સંતોએ એ ભાગીને જાય છે, ત્યાં સંતોએ રોગને મૂર્તિમાન જોયો છે. અને મૂર્તિમાન જોયો ત્યાં સ્વામી એવું વર્ણન લખે છે કે જે મરકી નામનો રોગ હતો એનું મૂર્તિમંત સ્વરૂપ એવું હતું કે એના જે દાંત હતા તે લોહી લુહાણ હતા, એ દાંત લાલ હતા. લાલ થવાનું કારણ એટલું જ હતું કે બીજાને ખાઈ જતી, માંસ ભક્ષણની જે વાસના હતી તેની પૂર્તિ કરવા માટે મનુષ્યને ખાતી. અને એવી રીતની જે મરકી હતી તેને ભગવાન અને સંતોએ ભગાવીને ગામને સુખ્યું કર્યું છે. નિષ્કુળાનંદ સ્વામી આગળ લખે છે, ધન્ય સતસંગી ધન્ય શ્યામ પુરી હરિયે હૈયાની હામ, જે જે જનની કરી સહાય તે તો મુખથી કહ્યું નવ જાય. સ્વામી લખે છે કે આવી રીતના આશ્ચર્ય જે ભગવાનના ભક્તોના જીવનમાં સર્જાયા એ ભગવાનના ભક્તોને તો ધન્ય જ છે કે એમને મહારાજનો આવો પ્રતાપ જોયો, મહારાજનો આવા સામર્થ્યના પ્રત્યક્ષ રીતે એમને દર્શન કરવા મળ્યા. માટે એ સત્સંગીઓને તો ધન્ય જ છે, પરંતુ એટલું જ નહીં, પણ જે થકી આ સર્વે શક્તિઓ છે, જે થકી સર્વે સામર્થ્ય છે, જે સૌ કોઈના આશ્રયદાતા છે એવા શ્રીજી મહારાજને પણ ધન્ય છે કે એમને આવી રીતના ઘણા ઘણા ચરિત્ર કર્યા, જે ચરિત્રને સાંભળીને જગતના જે જીવ છે જે ભગવાનમાં આસ્થાવાળા નથી તે પણ ભગવાનને વિશે આસ્થાવાળા થાય છે, જે ભગવાનને વિશે ભક્તિવાળા નથી તે તેમના હૃદયમાં ભગવાનની ભક્તિ ઉપજે છે, જેમને ભગવાનનું ભજન કરવું ગમતું નથી તેમને આવા આશ્ચર્યને સાંભળીને ભગવાનની ખુમારી હૃદયમાં ચઢે છે અને ખુમારીને લીધે એ પણ ભગવાનનું ભજન કરવા માંડે છે. માટે મહારાજની દયાને ધન્ય છે કે મહારાજે આવા ચરિત્રો આપણી માટે કર્યા. આગળ નિષ્કુળાનંદ સ્વામી એમ લખે છે કે જે જે જનની મહારાજે સહાય કરી છે તે તો હું મુખ થકી કહેવાને સમર્થ નથી. મહારાજ એવા અનંત અપાર ચરિત્ર જે કાંઈ મહારાજે આ પૃથ્વી પર રહીને કર્યા એ ચરિત્રને લખવાને હું સમર્થ નથી. એવી રીતે નિષ્કુળાનંદ સ્વામી વાત કરીને અહીંયા 136મા પ્રકરણ પૂર્ણ કરે છે. આગળ 137મા પ્રકરણમાં સ્વામી વાત લખે છે, વળી કહું એક વાર તા હરી જનની કરી હે ત સાંભળતા સુખયોપજે, વળી તરે કુટુંબ સમેત. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે આ પ્રકરણમાં હું જે વાર્તા કરવા જઈ રહ્યો છું તે હેતે કરીને ભગવાનના ભક્તની તમને વાત કરું છું. અને તે વાત કેવી છે? તો તે વાતને જે કોઈ જન સાંભળશે, જે કોઈ હેતે કરીને સાંભળશે, સાવધાન થઈને સાંભળશે, ભગવાન શ્રીહરિની ખુમારી સહિત જે જન આ વાતને સાંભળશે તેના હૃદયમાં એવું સુખ ઉપજશે, એવું સુખ ઉપજશે કે ભગવાનના ધામનો અધિકારી એ થશે. એટલું જ નહીં, પણ સ્વામી એવું લખે છે કે એ તો કુટુંબ સહિત તરશે. જેમ મુક્તાનંદ સ્વામીએ આરતીમાં લખ્યું કે કુટુંબ સહિત તરશે, જે કોઈ ભગવાનના દર્શન કરશે એ કુટુંબ સહિત તરશે, એમ નિષ્કુળાનંદ સ્વામી પણ અહીંયા જાણે મોર છાપ આપી રહ્યા છે કે જે કોઈ ભગવાનની આ વાત સાંભળશે તે પરિવારે સહિત ભવસાગરના પારને પામશે. સુંદર જશ સતસંગીનો જે સુનશે વારંવાર, પરિશ્રમ વિના પામશે આ ભવ સાગરનો પાર. નિષ્કુળાનંદ સ્વામી એવું લખે છે કે ભગવાનના જે સત્સંગીઓ છે, જે ખરેખરા ભક્ત છે, એમની જે યશની ગાથા છે, એમની જે કીર્તિ છે તે એવી
સુંદર છે છે કે જે વારંવાર એ વાતને સાંભળશે, ભગવાનના ભક્તના ચરિત્રને સાંભળશે, તે પરિશ્રમ વિના ભવસાગરના પારને પામશે. એને કોઈ રીતના સાધન નહીં કરવી પડે, સાધન કરીને તૂટી નહીં જાય. એને ઉપવાસ, વ્રત, અનેક પ્રકારના અનુષ્ઠાન, તપે કરીને પોતાનું શરીર ગાળી નાખવું, એવી રીતના સાધન કરીને એ ભવસાગરના પારને પામશે એવું નથી. પણ નિષ્કુળાનંદ સ્વામી જીવની ઉપર દયા કરીને એટલું સહેલું કરી નાખ્યું કે જે આ વાતને વારંવાર સાંભળશે એ ભવસાગરના પારને પરિશ્રમ વિના પામશે. કહેશે કથા કોડે કરી વળી સુનશે થઈ સાવધાન, તેના મનોરથ પૂરશે પ્રગટ શ્રી ભગવાન. એવી કારણિક છે કથા સત્યમાન જો સહુ કોય, હવે જશ હરિજનના સંભળાવું વડી સોય. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે આ વાતને સાંભળીને ભવસાગરના પારને પામશો એટલું જ નહીં, પણ જેના હૃદયમાં ખુમારી ભગવાનની વર્તશે, ખુમારી ભગવાનની વધશે, અને ખુમારીએ કરીને જે બીજાને પણ આ વાત સંભળાવશે તેનું પણ કલ્યાણ થશે. અને કલ્યાણ થશે એટલું જ નહીં, પણ એના હૃદયમાં જે કોઈ મનોરથ હશે, જે કંઈ એની અંતરની અભિલાષા હશે, તે સર્વે મહારાજ પૂરી કરશે. એવી રીતનું સ્વામી જાણે અહીંયા વરદાન આપી રહ્યા છે, અને દયાએ કરીને વરદાન સ્વામી આપ્યું છે. જેમ ભગવાનના વચન પાછા નથી ફરતા, એવી રીતે સત્પુરુષોના વચન પણ પાછા નથી ફરતા. અને જે કલ્યાણને મેળવવા માટે અન્ય શાસ્ત્રના ગ્રંથ થકી એમ સાંભળવા માટે કે આવી રીતનો એ જો જ્યારે થશે કે આત્મનિષ્ઠાની પરિપક્વતાને પામશે, ભક્તિમાં આવી રીતની એની સ્થિતિ થશે, ભગવાનને આવી રીતના જાણશે, તત્વે કરીને ભગવાનને જાણશે, એ જે મુક્તિની અઘરી વાતો છે અન્ય ગ્રંથોમાં, તે આ સંપ્રદાયના ગ્રંથમાં એની વિલક્ષણતા એટલા માટે છે કે મુક્તિ સહેજે થઈ છે. જે મુક્તાનંદ સ્વામી આરતીમાં જ લખ્યું છે કે સુગમ કરી સિદ્ધિ, જે મુક્તિ નામની સિદ્ધિ છે જે ઘણી અઘરી છે પામવા માટે, તેને નિષ્કુળાનંદ સ્વામીએ એટલી સહેલી કરી દીધી કે આ ચરિત્રોને સાંભળવાથી અને ચરિત્રોને કહેવાથી સહેજે ભવસાગરના પારને પમાશે. અને નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે આ કથા એવી ચમત્કારી છે, અને તે ચમત્કારને જોઈને સૌ સત્ય માનજો. એને સ્વામી આજે વાત કહેવા જઈ રહ્યા છે તે કદાચ કોઈ બુદ્ધિજીવી હોય, તાર્કિક જીવ હોય, એના માન્યમાં ન આવે, તે માટે સ્વામી અહીંયા પોતાની કલમે કરીને લખી દીધું કે આ વાતને તમે સૌ સત્ય માનજો. અને સ્વામી લખે છે કે એ જે હરિભક્તનો જશ છે, એમની જે વાત છે, તે હવે હું તમને સંભળાવવા જઈ રહ્યો છું. એક ભક્ત ભાવિક છે ભલો, રહે કુંડાલે નામ છે કલો, કરે કૃષિ કર્ણ બીનું કર્મ, પાડે સત્સંગ ના જે ધર્મ, ભજે પ્રભુ પ્રગટ પ્રમાણ, સ્વામી સહજાનંદ સુખ ખાણ, આવે સંત સ્વામી ના જે ઘેર, કરે સેવા તેની સારી પેર, સાચો સમજાણો છે સત્સંગ, તેનો ચડ્યો યંગ માહી રંગ, વડી કરે કેફ ભરી વાત, સ્વામી પ્રભુ પોતે છે સાક્ષાત. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે કુંડાલ નામમાં રહેનારો ભગવાનનો એક ભોળો ભક્ત છે, તે ભોળા ભક્તનું નામ છે કલો. એ કલા નામનો ભક્ત છે, તે કૃષિ કણબીનું કામ કરે છે, અને કામ કરતા કરતા સત્સંગના સર્વે ધર્મ છે તે ધર્મોને પાડે છે. સ્વામી એમ લખે છે કે ભગવાનને પ્રગટ જાણીને ભગવાનનું ભજન કરે છે, અને જ્યારે જ્યારે ભગવાનના સંતો છે, પરમહંસો છે, તે જ્યારે કુંડાલ ગામમાં આવે ત્યારે તે સંતોને પોતાની ઘેર ઉતારો આપે છે, પોતાની ઘેરે લાવીને સંતોને જમાડે છે, સંતોનું પૂજન કરે છે, સંતોની આગતા સ્વાગતા કરે છે, એમની સેવા સારી રીતે કરે છે. અને જે દિવસથી એ કલાભક્તને સત્સંગ સાચો સમજાણો સંતોના સમાગમે કરીને સત અસતનો વિવેક જ્યારે એના હૃદયમાં પ્રગટ થયો છે, ત્યારે એના અંગમાં એવો
રંગ ચડ્યો છે એવી ખુમારી આવી છે કે જ્યારે કોઈને વાત કરે સત્સંગની ત્યારે કેફે સહિત વાત કરે, કોઈ રીતે ગભરાઈને કે આમ દબાઈને વાત ન કરે પરંતુ કેફે સહિત વાત કરે કે સ્વામિનારાયણ ભગવાન અને એમના સંતો તો સત્ય છે, મહારાજ સ્વયં આ વખતે પ્રગટ થયા છે, અનંત જીવોના કલ્યાણ કરવા માટે ભગવાન શ્રીહરિ સ્વયં આ પૃથ્વી પર આવ્યા છે, એવી રીતની વાત કરે છે. અને એટલું જ નહીં, બીજે શીદ રહ્યા છો બંધાઈ, સહુ આવો સતસંગ માઈ, એવી વાત કલાની સાંભળી એના ભાઈ બીજા ઉઠ્યા બળી. કલા ભક્તના હૃદયમાં ભગવાન શ્રીહરિનો એવો કેફ વર્તે છે કે બીજાને એમ વાત કરે છે કે હું મને તો સાચું મળ્યું જ છે પણ તમે લોકો આ ફેલ ફતુરમાં શું માટે બંધાઈ રહ્યા છો, આ ખોટી વસ્તુ છે તેના બંધનમાં આવીને તમે આ સાચી વસ્તુને ગુમાવી દો છો, માટે ભગવાન શ્રીહરિના આશ્રિત થાવ અને મહારાજના આશ્રિત જો થશો તો જ તમે ખરેખર આ લોકને પરલોકમાં સુખિયા થશો. એવી રીતની વાત જ્યારે લોકોને કહે છે ત્યારે જીવનો સહેજે સ્વભાવ છે, જીવના હૃદયમાં એવો સહેજે અહંકાર હોય કે પોતાને કંઈક વાત સત્ય મનાતી હોય અને તેનું કોઈ આવીને એમ કે આ વાત તમે જે કરો છો કહો છો એ ખોટી છે, તમે જે રીતનું આચરણ કરો છો એ ખોટું છે, ત્યારે જીવના હૃદયમાં અહંકાર હોય માટે એને વાતનું ખોટું લાગે. અને આ કલો ભક્ત છે તે જ્યારે પોતાના ભાઈઓને પોતાના સગા સંબંધીઓને એમ વાત કરે છે કે તમે લોકો જેવી રીતનું જીવન જીવી રહ્યા છો તે ખોટું છે, તમે જેના આશ્રય રહ્યા છો એ પણ ખોટા છે, એવી રીતને એમના જીવનમાં ખોટ કલો દેખાડે છે ત્યારે સર્વે લોકો બળી મરે છે કે આ કલાને શું ખબર પડી, એ ક્યાં અત્યારથી આવી ગયો કે અમને કોણ છે એક સાચી વાત સમજાવનારો અને અમે ખોટા છીએ એવું કહેનારો એ કોણ છે, એને એવી હિંમત કરી જ કેમ. એવી રીતે એના જે ભાઈઓ છે એના સંબંધીઓ છે તે બળી મર્યા છે અને બળે છે, એમના અંતરમાં લાઈ બળે છે, ત્યારે આગળ કલાની સાથે શું કરે છે, શું અન્યાય કરે છે તેની આગળ નિષ્કળન સ્વામી કથા વર્ણવે છે, તેને આવતીકાલે સાંભળીશું. અહીંયા પ્રકરણ 137માં આઠ કડીની કથા પૂર્ણ થાય છે. મનીષા મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.